नमस्ते, हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी ना विद्यार्थी मित्रों, एक आ शॉर्ट विडियो मैसेज ना माध्यम थी हमणाज एक स्टोरी जे इंस्टाग्राम में मूकी छे ए बाबते थोड़ा विस्तृत थी आपने माहितगार करूँ छू। आजे तारीख 29/11/2021 ना रोज यूनिवर्सिटी नी एक्जिक्यूटिव काउंसिल में एक आपने सीधा स्पर्शतो एक महत्वनो निर्णय लेवामां आव्यो छे। सेमेस्टर एक अने त्रणनी परीक्षाओं ऑफलाइन एमसीक्यू बेस आधारित लेवानु नक्की करवामां आव्युं छे। सेमेस्टर वन अने थ्री यूजी एटले के अंडर ग्रेज्युएटना सेमेस्टर वन अने सेमेस्टर थ्री नी परीक्षाओं ऑफलाइन एमसीक्यू बेस आधारित लेवानुं नक्की करवामां आव्युं छे। आ पाछळनुं कारण एक ए पण छे के झड़पथी तमारी परीक्षा लई शकाय अने एटला ज झड़पथी तमने परिणाम आपी शकाय। એમ કે એમસીક્યુ બેઝ આધારિત જે પરીક્ષાઓ લઈએ છીએ એનું સ્કેનિંગ થઈને પરિણામ આવતું હોવાથી સીધા કોમ્પ્યુટરમાં એ આન્સર શીટ ચેક થતી હોય છે અને ઝડપથી પરિણામ આપી શકીએ છીએ। સેમેસ્ટર વનમાં યુજીમાં લગભગ 1,00,000 વિદ્યાર્થીઓએ અલગ અલગ કોલેજમાં એનરોલમેન્ટ કરાવ્યા છે અને સેમેસ્ટર થ્રીમાં 70,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, એટલે 1,70,000 વિદ્યાર્થીઓની ઝડપથી પરીક્ષા લઈ અને ઝડપથી પરિણામ આપી શકીએ તો આગળના આયોજનો પણ ઝડપથી થઈ શકે એ માટે થઈને એક વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવામાં આવ્યો છે। ઘણા વિદ્યાર્થીઓની માંગ એવી પણ હતી કે સર, પરીક્ષાઓ અમારી ઓનલાઈન પદ્ધતિથી લેવામાં આવે। વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન પરીક્ષાઓ લેવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। ઘણા વિસ્તારોમાં મોબાઈલના કવરેજ નથી આવતા હોતા, ઘણા વિદ્યાર્થીઓને ટેકનિકલ એરર આવવાના કારણે થઈને એ વિદ્યાર્થીઓને ફરીથી ઓફલાઈન પરીક્ષા લેવાની થતી હોય છે, જેના કારણે થઈને પરિણામો લેટ થાય છે। તો આ બધી બાબતોમાંથી મુક્ત થઈને વિદ્યાર્થીઓ ક્લાસરૂમની અંદર બેસીને એક પારદર્શિકતાથી પરીક્ષા આપી શકે એ માટે થઈને ઓફલાઈન એમસીક્યુ પદ્ધતિથી પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે। આ સિવાયની તમામે તમામ પરીક્ષાઓ ઓફલાઈન પદ્ધતિથી એઝ ઇટ ઇઝ થિયરી બેઝ જે રીતે પહેલાં લેવાતી એ રીતે પુરવણીની અંદર ઉત્તરવહીમાં તમે જે રીતે પરીક્ષા આપતા હતા એ રીતે પરીક્ષા લેવામાં આવશે। બીએડ, ખાસ કરીને બીએડના વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે સર, અમારી પરીક્ષા કઈ રીતે, તો આપને પણ એ જ જણાવવાનું કે આપની પરીક્ષાઓ ઓફલાઈન થિયરી બેઝ રીતે લેવામાં આવશે। માત્ર ને માત્ર યુજીના એક અને ત્રણની પરીક્ષાઓ એ પણ ચાલુ વર્ષ માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે કે 1 અને 3ની પરીક્ષાઓ ઓફલાઈન એમસીક્યુ બેઝ આધારિત લેવામાં આવશે। પીજીની જે પરીક્ષાઓ છે એ એઝ ઇટ ઇઝ થિયરી બેઝ, ઉત્તરવહીમાં તમે જે રીતે પરીક્ષા આપતા હતા એ જ રીતે પરીક્ષા લેવામાં આવશે। તારીખો બાબતે આપણે ટેન્ટેટિવ જણાવી દઉં, આજે જ એક વિદ્યાર્થી મિત્રનો ફોન હતો કે સર, અમારે આગળની જે એક્ઝામ છે એની અંદર ડેટ ફિક્સ કરવાની છે અમારી રનિંગ માટેની, સો એ માટે થઈને અમને ટેન્ટેટિવ ડેટ જાણવા મળે, તો આજે જે બાબતે થોડી પ્રાથમિક ચર્ચા થઈ છે, આવતીકાલે પરીક્ષા નિયામક જોડે પણ ચર્ચા થઈ છે, એનો કાર્યક્રમ એની ડેટ વેબસાઇટ ઉપર પણ મૂકવામાં આવશે। સેમ 5ની જે પરીક્ષા છે એ 27 તારીખે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે। 26 રવિવાર છે અને 27 તારીખે આ પરીક્ષા લેવાશે। એ સિવાય સેમ 1 અને 3ની પરીક્ષા છે જે એમસીક્યુ ઓફલાઈન આધારિત છે એ લગભગ 6 તારીખે, 5મી યા 6 આ રીતે નક્કી કરવામાં આવ્યું છે। એની ફાઇનલ ડેટ આવતીકાલે વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે। એટલે 27 ડિસેમ્બર સેમ 5ની 27 ડિસેમ્બર અને સેમ 1 અને 3ની જે એક્ઝામ એમસીક્યુ બેઝ આધારિત છે એ લગભગ 6 જાન્યુઆરી એ શરૂ કરવામાં આવશે। એ સિવાય જે બાકી પરિણામો BDS એન્ડ નર્સિંગ, યસ, તો એ બાબતે પણ આપને જણાવવાનું કે BDS અને નર્સિંગના જે 4th યરના પરિણામો ખૂબ લાંબા સમયથી લેટ થઈ રહ્યા છે અને એ લેટ થવા પાછળનું જે કારણ હતું કે આપના પ્રેક્ટિકલ પરીક્ષાના માર્ક હજી સુધી યુનિવર્સિટીમાં જમા નહીં થયેલા, પણ આજે એ માર્ક યુનિવર્સિટીમાં જમા થઈ ગયા છે એટલે હવે લેટ નહીં થાય। BDSમાં તો બહુ ઓછી સંખ્યા છે એટલે લગભગ હું માનું છું ત્યાર સુધી આવતીકાલે સાંજે મોડામાં મોડા BDSનું પરિણામ અને પરમ દિવસે નર્સિંગનું પરિણામ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે। તો
આજની આ કારોબારીની બેઠકમાં જે પરીક્ષા બાબતે જે નિર્ણય કરવામાં આવ્યો છે એનાથી આપને માહિતગાર કર્યા છે. યુનિવર્સિટી ઈચ્છી રહી છે કે ઝડપથી આપની પરીક્ષાઓ લેવાય, આપના પરિણામો મળે અને નવું સેમેસ્ટર શરૂ થાય. બસ એ જ અસુ ભારત માતા કી જય.